કેશોદની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતા હેઠળ નવો લક્ષ્મી યોજના અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યો અને ધોરણ 9-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 50,000ની સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા એક નવી નમો લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે. આ નમો લક્ષ્મી યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી ધોરણ 8-12ની વિદ્યાર્થિનીઓને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે ત્યારે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરત સલાટ, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને જિજ્ઞેશ પટેલની અધ્યક્ષતા હેઠળ નમો લક્ષ્મી યોજના અંગે અંકલેશ્વર તાલુકા અને શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યોને નમો લક્ષ્મી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારશ્રીની નમો લક્ષ્મી યોજના અંતર્ગત આજરોજ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અંકલેશ્વર તાલુકાના બધા આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ઈઆઈ શ્રી ભરતભાઈ સલાટ સાહેબ દ્વારા ખૂબ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે પ્રદીપભાઈ અને જિજ્ઞેશભાઈ બંને પણ એમણે પણ ઘણું સારું માર્ગદર્શન આપ્યું છે. આ યોજનાની અંદર ધોરણ 9-12ની વિદ્યાર્થિનીઓને તબક્કા વાઇઝ 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 9, 10, 11, 12 એ રીતે. ભરત સલાટ, શિક્ષણ નિરીક્ષક, ભરૂચ, અંકલેશ્વર બીટ. આજે ગુજરાત સરકારની ફ્લેગશિપ યોજના નમો લક્ષ્મી નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના વિશે હાલ જે દીકરીઓના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે તે સંદર્ભે આચાર્યો અને શિક્ષકોને જે મુશ્કેલીઓ અને મૂંઝવણો હતી તેમના માર્ગદર્શન માટે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં મીટિંગ રાખવામાં આવી. અંકલેશ્વર તાલુકાના 100 જેટલા આચાર્યોને આજે માર્ગદર્શન આપ્યું અને લાઈવ ડેમો બતાવીને કે કેવી રીતે વિદ્યાર્થિનીનું ફોર્મ ભરવું, એમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, કેવી રીતે સેવ કરવું, કેવી રીતે સબમિટ કરવું તે પ્રકારની તમામ માહિતી આપવામાં આવી. આ નમો લક્ષ્મી યોજના સરકારી અનુદાનિત અને ખાનગી શાળામાં ભણતી દરેક વિદ્યાર્થિનીઓ માટે છે. જે વાલીની આવક 6 લાખથી ઓછી છે તેવી નોન ગ્રાન્ટેડ શાળાની વિદ્યાર્થિનીઓ પણ આ લાભ મેળવવા હકદાર છે. સરકારી શાળા અને અનુદાનિત શાળામાં આવકના દાખલાની કોઈ આવશ્યકતા નથી, પરંતુ જે દીકરી ધોરણ 8માં ખાનગી શાળામાં ભણી છે તે દીકરીનું વાલીનું આવકનું પ્રમાણપત્ર 6 લાખથી ઓછી આવક છે તેવું પ્રમાણપત્ર આમાં જરૂરી છે. આજે લગભગ 90% શાળાઓએ સબમિશન આપી દીધા છે. લગભગ 80% કામગીરી પૂરી થઈ ગઈ છે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓની. હવે લગભગ આપણે 12-13 તારીખથી જે નવી આપણું નવું સત્ર શરૂ થશે એટલે ધોરણ 9 અને ધોરણ 11ની વિદ્યાર્થિનીઓના ફોર્મ ભરવાની પણ કામગીરી પૂરજોશમાં કરવા માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.